નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ની અંદર તમારું સ્વાગત છે. હું વિપુલ પટેલ, વિવેકાનંદ વિદ્યાલય સત્યમનગર, મેથ્સ વિષય ભણાવું છું. બરાબર, હવે આપણે ગણિત વિષયની વાત કરીશું. તો એમાં ગણિત વિષયમાં ધ્યાન રાખજો, કુલ 16 ચેપ્ટર છે આપણે. બરાબર, આ લોકડાઉનના પીરિયડની અંદર 16 ચેપ્ટર છે, એમાંથી કેટલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે આપણને ખબર નથી. તો અત્યારે હું પહેલું ચેપ્ટર ચાલુ કરું છું. ચેપ્ટર નંબર 1 ગણ છે, એને ઇંગ્લિશમાં કહેવાય સેટ. બરાબર, ગણ સિદ્ધાંત કહો અથવા સેટ થિયરી કહો, એક જ છે. ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? સેટ. પાર્ટ 1 એટલે આ તમારો લેસન 1 થયો. બરાબર, આ તમારો પહેલો લેક્ચર છે, એમાં વાત કરીએ છીએ આપણે ગણની. ચલો, તો ગણ કોને કહેવાય? આ ટોપિક જે છે ગણ, એ તમારા માટે નવું નથી. તમે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં આનો થોડો ઘણો પરિચય મેળવ્યો છે. ગણ શબ્દ આવે એટલે તમારા મગજમાં શું આવી જાય? યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ આવી જવું જોઈએ. બરાબર, એટલે 10-15% જેવું, 20% જેવું તમે ભણેલા છો, એના સિવાયનું આપણે અહીંયા ઊંડાણમાં થોડું ભણવાનું છે. બરાબર, તો ગણની વ્યાખ્યા શું થાય? ગણની વ્યાખ્યા શું થાય? બરાબર, અમુક વસ્તુ એવી છે કે જેની વ્યાખ્યા આપણે મેળવી શકતા નથી ગણિતની અંદર. તો આ બિંદુ છે, આ રેખા છે, આ સમતલ છે. બરાબર, આ બધાની કોઈ વ્યાખ્યા નથી. બિંદુની વ્યાખ્યા શું હોય? તમે બિંદુને સમજાવો, શું સમજાવો સાહેબ? આ બિંદુ, આમ કહો રેખા. તો રેખાની વ્યાખ્યા શું હોય? સમતલ. સમતલની વ્યાખ્યા શું છે? તો એવા અમુક પદો છે કે જે અવ્યાખ્યાયિત છે. કયા કયા? નવમા ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે, જો બિંદુ, રેખા, સમતલ, અવકાશ, એ બધા અવ્યાખ્યાયિત પદો છે એમ તમે કંઈક લખતા હતા નવમા ધોરણની અંદર. કયા કયા? બિંદુની વ્યાખ્યા ના આપી શકો, રેખાની વ્યાખ્યા ના આપી શકો, સમતલની વ્યાખ્યા ના આપી શકો. બરાબર, એટલે બિંદુ, રેખા, સમતલ, અવકાશ, એ બધા અવ્યાખ્યાયિત પદો છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ છીએ ગણની. તો ગણ પણ એક અવ્યાખ્યાયિત પદ છે, ગણની કોઈ વ્યાખ્યા ના આપી શકાય. બરાબર, ગણ પણ એક અવ્યાખ્યાયિત પદ છે, પણ એને સમજવા માટે વ્યાખ્યા આપવી હોય, બરાબર, તો આવી આપી શકાય કે ગણ એટલે, બરાબર, ગણ શું છે? એક અવ્યાખ્યાયિત પદ છે, અવ્યાખ્યાયિત છે, જે બિંદુ, રેખા, સમતલ, અવકાશ, એ બધા અવ્યાખ્યાયિત પદ છે. એમ ગણ પણ એક અવ્યાખ્યાયિત પદ છે, પણ એને સમજવું હોય ગણ કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે ને આ રીતે રજૂ કરી શકાય. જો ગણ એટલે સુનિશ્ચિત વસ્તુ અથવા સંખ્યાઓનો સમુદાય. ગણ એટલે શું થાય? સુનિશ્ચિત વસ્તુ અથવા સંખ્યાઓનો સમુદાય, એને ગણ કહે છે. શું કહે છે? ગણ કોને કહેવાય? તો સુનિશ્ચિત વસ્તુ હોય, સુનિશ્ચિત એટલે આપણે નિશ્ચિત કરી શકીએ. બરાબર, અથવા સંખ્યા, એનો જે સમુદાય હોય એને ગણ કહી શકાય. એટલે આપણે નિશ્ચિત કરી શકીએ કે આમાં આટલા જ ઘટક હશે. બરાબર, એ વસ્તુને આપણે ગણ કહી શકીએ. ખબર પડી? સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય, વસ્તુ અથવા સંખ્યાઓના સમુદાયને ગણ કહે છે. નીચે કેટલાક જો ઉદાહરણ લખ્યા છે, એ ગણ દર્શાવે છે કે નહીં, એટલે આપેલ સમૂહ એ ગણ છે કે નહીં એ નક્કી કરીએ. બરાબર, તમને ખબર પડી ગઈ હોય કે આમાં નિશ્ચિત સંખ્યા જ છે અથવા નિશ્ચિત વસ્તુ જ હોય, બરાબર, એને ગણ કહેવાય. સુનિશ્ચિત વસ્તુના સમુદાયને ગણ કહે છે. ઓકે, ચલો તમારું ફેવરેટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1, બરાબર, 2019ની આઈપીએલની ટીમ. હવે આ સમૂહ જે છે એ ગણ છે કે નહીં? અહીં કેટલા ઉદાહરણ લખ્યા છે?
આ સાત ઉદાહરણ લખ્યા છે અને સાથે સાતમાં ગણ દર્શાવે કે ની આ જે સમૂહ છે એ બધા ગણ દર્શાવે છે કે ની એ નક્કી કરી બરાબર એમાં પહેલું ઉદાહરણ છે 2019 ની IPL ની ટીમ આ 2019 ની IPL ની ટીમ તો તમે IPL જોતા હશો પણ આ વર્ષે તકલીફ પડી થોડી બરાબર આ લોકડાઉન ના કારણે આ વર્ષે તકલીફ પડી એટલા માટે મેં અહીંયા 2019 લખ્યું છે તો 2019 ની IPL ની ટીમ તો 2019 ની IPL ની જે ટીમ છે નિશ્ચિત હતી એ વિચારવાનું નિશ્ચિત છે એનો આંકડો ખબર છે હા 2000 IPL ની ટીમ 2019 ની IPL ની ટીમ હતી એમાં કેટલી ટીમો હતી કુલ 8 ટીમો હતી બરાબર સુનિશ્ચિત છે તમે નિશ્ચિત કરી શકો છો એટલે જેને તમે નિશ્ચિત કરો છો એ સમૂહ તમારો ગણ બનશે અહીંયા લખ્યું છે જો સુનિશ્ચિત વસ્તુ અથવા સંખ્યાઓના સમુદાયને ગણ કહે છે એટલે તમે નિશ્ચિત કરી શકો છો કે 2019 ની IPL ની ટીમ હતી તો એમાં કુલ કેટલી ટીમો હતી કુલ 8 ટીમો હતી બરાબર કુલ 8 ટીમો હતી કઈ કઈ છે ખબર છે બરાબર ચેન્નઈ સુપર કિંગ મુંબઈ ઇન્ડિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ એમ કુલ 8 ટીમો હતી એટલે એ જે સમૂહ છે નિશ્ચિત છે તો આ સમૂહ એ ગણ દર્શાવે છે શું દર્શાવે આ જે સમૂહ છે એ ગણ દર્શાવે છે બરાબર હું રાઈટ ટિક કરું છું અહીંયા આ સમૂહ ગણ દર્શાવે ઓકે ચલો નંબર 2 નંબર 2 બીજું ઉદાહરણ જોઈએ IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર બરાબર IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર એટલે આ દરેકના અભિપ્રાયો જો અલગ અલગ હોય કોઈને ધોની સારો લાગતો હોય કોઈને રોહિત શર્મા સારો લાગતો હોય બરાબર કોઈને સહેવાગ સારો લાગતો હોય હોય કે નહીં તો IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર એટલે અહીંયા વ્યક્તિએ વ્યક્તિએ હું આને પૂછું તો એનો અભિપ્રાય અલગ હોય પેલા વ્યક્તિને પૂછું તો એનો અભિપ્રાય અલગ હોય એટલે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય શું થાય બદલાઈ જાય એટલે આના અસંખ્ય જવાબ આવી શકે બરાબર એટલે આ જે સમૂહ છે ગણ દર્શાવે નહીં કેમ કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાતો રહે બરાબર હું અહીંયા મેં શબ્દ વાર્યો છે IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર હું દરેક વ્યક્તિને પૂછવાને તો આનો જવાબ અલગ હોય આ વ્યક્તિને પૂછું આનો જવાબ અલગ હોય આ વ્યક્તિને પૂછું આનો જવાબ અલગ હોય અને ક્રિસ ગેલ ગમતો હોય અને યુવરાજ ગમતો હોય પછી આને ડ્યુમિની ગમતો હોય બરાબર એટલે દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ અલગ હોય એટલે એ જે સમૂહ છે બરાબર આ સમૂહ ગણ દર્શાવતો નથી કેમ ના દર્શાવવા પર પડી ગઈ કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય શું થાય બદલાય બરાબર દરેક વ્યક્તિના જવાબો અલગ અલગ આવી શકે એટલે આપણે નિશ્ચિત કરી શકતા નથી આપણે નિશ્ચિત નથી કરી શકતા જો આપણે નિશ્ચિત કરી શકીએ તો જ એને ગણ કહેવાય પહેલું ઉદાહરણ જો શું છે 2019 ની IPL ની ટીમ તો આપણને ખબર છે કે 2019 માં ફિક્સ જ હતી કેટલી ટીમો હતી 8 હતી બરાબર એટલે સુનિશ્ચિત થઈ એટલે સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહે છે બીજું ઉદાહરણ શું છે IPL ની ટીમમાં તમારો પસંદીદાર ક્રિકેટર તો હું દરેક વ્યક્તિને પૂછું તો દરેક વ્યક્તિઓના અભિપ્રાય અલગ અલગ હોય જવાબ મને અલગ અલગ મળે એટલે સુનિશ્ચિત નથી તો એ સમૂહને ગણ કહેવાશે નહીં આ ગણ નથી ચલો ત્રીજું ઉદાહરણ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળે આ મળી શકે ચોક્કસ છે જો એ સંખ્યાઓ આપણને મળશે સુનિશ્ચિત છે તો 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ 1 3 5 7 9 આ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ તો આ સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય થઈ ગયો તો આ શું દર્શાવે છે આ ગણ દર્શાવે છે ખબર પડી ગઈ આ ગણ દર્શાવે છે બાજુમાં લખી દેવાનું કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે કેમ કારણ કે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય છે આપણે નિશ્ચિત કરી શકીએ છીએ બરાબર અને વ્યાખ્યા શું છે સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહે છે ક્લિયર ચલો એના પછી ઉદાહરણ 4 જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર
હવે અંગ્રેજી મૂળાંક સ્વરો કેટલા હોય 26 કેટલા હોય 26 એમાં સ્વરો પણ ફિક્સ હોય બરાબર સ્વરો કેટલા 5 તો બાકીના 20 કેટલા બાકીના 21 કયા વ્યંજનો ઓકે તો અંગ્રેજી મૂળાંક સ્વરના સ્વરો કયા હતા એ ઈ આઈ ઓ યુ આ પણ તમે સુનિશ્ચિત કરી શકો છો જો આ પાંચ જ સ્વરો હોય ફિક્સ જ છે તો આ સુનિશ્ચિત થઈ ગયા તો આ સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને શું કહે છે સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહે છે આ સુનિશ્ચિત છે તો સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહે છે તો આ સમૂહ જે છે આ સમૂહ શું છે ગણ દર્શાવે અને આ સમૂહ પણ શું છે ગણ દર્શાવે આ સમૂહ ગણ દર્શાવતો નથી બરાબર અને આ ગણ દર્શાવે ઓકે ચલો એના પછી ઉદાહરણ 5 જોઈએ દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો સમૂહ દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો સમૂહ તો દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓ ગણિતશાસ્ત્રીઓ ઘણા બધા છે દુનિયામાં બરાબર અસંખ્ય છે હવે 5 ગણિતશાસ્ત્રીઓ નામાંકિત તો વ્યક્તિએ વ્યક્તિએ શું થાય કોઈને આ 5 ગમતા હોય તો કોઈને આ 5 ગમતા હોય તો બીજાને બીજા 5 ગમતા હોય તો વ્યક્તિએ વ્યક્તિએ શું થવાનું અભિપ્રાય બદલાય કે નહીં આને પૂછું તો આ બીજા નામ આપે આ વ્યક્તિને પૂછું તો એ બીજા નામ આવશે એટલે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાય છે વ્યક્તિએ વ્યક્તિઓ જવાબ બદલાય છે તમે સુનિશ્ચિત ના કરી શકો એ 5 વૈજ્ઞાનિકો તમે સુનિશ્ચિત ના કરી શકો કારણ કે દરેક વ્યક્તિના જવાબ અલગ અલગ હોય શકે એટલે આ સમૂહ જે છે આ સમૂહ એ ગણ દર્શાવતો નથી કેમ કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાશે આ ઉદાહરણમાં જો આઈપીએલ ની ટીમમાં તમારો પસંદગીદાર ક્રિકેટર તો દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ અલગ હોય કોઈને આ વ્યક્તિ ગમતો હોય કોઈને આ ક્રિકેટર ગમતો હોય કોઈને બીજો ક્રિકેટર ગમતો હોય એટલે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાય તો એ જે સમૂહ છે એ ગણ દર્શાવતો નથી એ પ્રમાણે આમાં છે જો દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો સમૂહ તો દુનિયાના 5 ગણિતશાસ્ત્રીઓ વિશે જ્યારે કહેવાનું આવે ને તો કોઈ બી વ્યક્તિને પૂછો તો દરેક વ્યક્તિઓના અભિપ્રાય અલગ અલગ હોય બરાબર કોઈએ આ 5 વ્યક્તિઓના નામ લીધા હોય તો બીજા કોઈએ બીજા 5 વ્યક્તિઓના નામ લીધા હોય એટલે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાય છે માટે આ સમૂહ પણ ગણ દર્શાવતો નથી એટલે અહીંયા લખી નાખું વ્યક્તિ વ્યક્તિએ શું થાય અભિપ્રાય બદલાય અભિપ્રાય બદલાય એટલે આ સમૂહ જે છે એ ગણ દર્શાવતો નથી બરાબર તમને ઉપર પૂછ્યું હશે કે નીચે આપેલ સમૂહ ગણ દર્શાવે છે કે નહીં એ નક્કી કરો એ તમારે બાજુ લખી દેવાનું આ સમૂહ ગણ દર્શાવે છે આ સમૂહ ગણ દર્શાવતો નથી સમૂહ ગણ દર્શાવે છે ગણ દર્શાવતો નથી ગણ દર્શાવતો નથી ઉદાહરણ નંબર 6 જોઈએ જો ઉદાહરણ નંબર 6 દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ બરાબર હવે ભયાનક પ્રાણી એ કઈ વ્યક્તિ કોને ભયાનક કહે છે એના પર આધાર રાખશે કોઈને કૂતરું ભયાનક લાગતું હોય તો કોઈને વાઘ ભયાનક લાગતો હોય તો આમાં બી શું છે દરેક વ્યક્તિઓના અભિપ્રાય અલગ અલગ હોય હોય કે ના હોય તો વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય શું થશે બદલાશે એટલે આ સમૂહ બી ગણ બને નહીં સ્વાભાવિક છે કોઈને કૂતરું ભયાનક લાગતું હોય બરાબર કોઈને સિંહ ભયાનક લાગતો હોય તો વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાશે અલગ અલગ જવાબ આવે છે ટૂંકમાં જો જે પ્રશ્ન પૂછ્યો હોય એના અલગ અલગ જવાબ મળતા હોય તો એ સમૂહ ગણ દર્શાવતો નથી અને જો ચોક્કસ જવાબ મળતો હોય તો એ સમૂહ ગણ દર્શાવે છે સીધી દેશી ગુજરાતી ભાષામાં વ્યાખ્યા આ રીતે કરવાય બરાબર એનો ચોક્કસ જવાબ મળે છે જો આનો ચોક્કસ જવાબ મળ્યો અંગ્રેજી મૂળાક સ્વરના સ્વરો ફિક્સ જ છે તો આ સમૂહ ગણ દર્શાવે છે દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીનો સમૂહ તો દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓ એટલે 5 વ્યક્તિઓના નામ બોલવા હોય તો દરેક વ્યક્તિના નામ છે અલગ અલગ હોઈ શકે સાચો જવાબ ના આપી શકે દરેક વ્યક્તિએ વ્યક્તિ અભિપ્રાય બદલાતો એટલે સમૂહ ગણ દર્શાવતો નથી
ચલો એક પ્રમાણે આમાં શું થાય દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ બરાબર આ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ એટલે આમાં પણ વ્યક્તિએ વ્યક્તિએ શું થશે અભિપ્રાય બદલાય તમે ચોક્કસ ના કહી શકો કે આ ભયાનક પ્રાણી હશે બરાબર કારણ કે વ્યક્તિએ વ્યક્તિ અભિપ્રાય બદલાશે આને પૂછશો તો આ પાંચ નામ અલગ આપશે બીજા વ્યક્તિને પૂછશો તો બીજા નામ પાંચ અલગ આવશે એટલે વ્યક્તિએ વ્યક્તિએ શું થઈ ગયું અભિપ્રાય બદલાયો માટે આ સમૂહ જે છે એ ગણ દર્શાવતો નથી અહીંયા પણ લખી દેવાનું કે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય બદલાય અભિપ્રાય બદલાય બરાબર માટે આ જે સમૂહ છે એ શું છે ગણ દર્શાવતો નથી બરાબર આ સમૂહ ગણ દર્શાવતો નથી ચલો એક પ્રમાણે ઉદાહરણ નંબર 7 બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ સાતમું ઉદાહરણ લઈએ બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ હવે યુગ્મ પૂર્ણાંકો પૂર્ણાંક એટલે ખબર છે પૂર્ણાંક એટલે ઝેડ સંખ્યા થઈ ને હા એમાં પૂર્ણાંકમાં શું આવે ઋણ પણ આવે ઝીરો પણ આવે અને ધન પણ આવે અને એ કઈ સંખ્યા લખવાની છે આપણે પાછી કેવી હોવી જોઈએ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ તો હું અહીંયા યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ લખું છું જો યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ આ બાજુ ડેશ 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 -4 -2 0 2 4 6 ડેશ 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 આ બાજુ અનંત સુધી હશે હું આ બાજુ અનંત સુધી હશે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ એટલે શેમાંથી લેવાની ઝેડ માંથી જો ધન પણ આવે ઋણ પણ આવે પાછી કેવી લેવાની છે યુગ્મ સંખ્યાઓ લેવાની છે યુગ્મ એટલે આ બાજુ 0 2 4 6 8 આ બાજુ -2 -4 -6 8 ડેશ 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 અનંત સુધી બરાબર આ જે છે ને આ સંખ્યાઓ અનંત સુધી છે પણ ચોક્કસ છે ચોક્કસ છે અનંત સુધી છે ચોક્કસ છે એટલે આ સમૂહ જે છે એ ગણ દર્શાવે છે ધ્યાન રાખજો આ જે સમૂહ છે ને એ ગણ દર્શાવે છે અનંત અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે એટલે આ જે સમૂહ છે ગણ દર્શાવે છે બરાબર અનંત સંખ્યાઓ છે માટે શું છે આ આ જે સમૂહ છે એ ગણ દર્શાવે છે જેમ તમે પ્રાકૃતિક સંખ્યા કહો છો કે નહીં પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવો n વડે આને તમે પ્રાકૃતિક સંખ્યા ગણ કહો છો આ ગણ જ છે આ સુનિશ્ચિત વસ્તુનો સમુદાય એમાં કઈ કઈ કિંમત આવે 1 2 3 4 ડેશ 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 આ પ્રાકૃતિક સંખ્યા ગણ થઈ ગઈ ભલે અનંત સુધી છે પણ સુનિશ્ચિત છે આ સુનિશ્ચિત તો સુનિશ્ચિત વસ્તુના સમુદાયને ગણ કહે છે બરાબર આ ભલે અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે પણ સુનિશ્ચિત છે એટલે આ જે છે એ ગણ દર્શાવે એ પ્રમાણે આમાં છે જો કેવી સંખ્યાઓ છે યુગ્મ અને પૂર્ણાંક પૂર્ણાંક એટલે ઝેડ વાળી અને યુગ્મ એટલે બે કી આ બાજુ ધન આ બાજુ ઋણ આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે ચોક્કસ છે માટે ગણ દર્શાવે છે ક્લિયર આ ગણની વ્યાખ્યા થઈ ગઈ જો પડેગી ગણને આપણે આ રીતે રજૂ કરી શકીએ ગણની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પણ કેવું હોય તો કહી શકીએ કે ગણ એટલે સુનિશ્ચિત એટલે ચોક્કસ બરાબર વસ્તુ અથવા સંખ્યાઓનો સમુદાય આ સંખ્યાઓનો સમુદાય છે બરાબર સંખ્યાઓનો સમુદાય વસ્તુ અથવા સંખ્યાઓના સમુદાયને શું કહેવાય ગણ કહેવાય છે બરાબર અને સાદી દેશી ભાષામાં કહીએ તો ગણ એટલે શું થાય જે વસ્તુને તમે નક્કી કરી શકો છો કે આમાં ચોક્કસ કિંમતો જ આવશે ચોક્કસ સંખ્યાઓ જ આવશે અથવા ચોક્કસ વસ્તુઓ જ આવશે એને ગણ કહેવાય અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો કેટલા 5 આપણને ખબર છે ચોક્કસ છે ગણ દર્શાવે છે આ સમૂહ ગણ દર્શાવે છે 10 ની નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કેટલી આવશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 9 એટલે આ શું થઈ ગયું સુનિશ્ચિત નિશ્ચિત છે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય થઈ ગયો એટલે આ ગણ દર્શાવે છે બરાબર જેમાં જવાબ અલગ અલગ આવતા હોય જે પ્રશ્ન પૂછ્યો એના જવાબ અલગ અલગ મળતા હોય બરાબર જવાબ અલગ અલગ મળતા હોય તો એ જે સમૂહ છે એ ગણ દર્શાવતો નથી ઉદાહરણ તરીકે જો આઈપીઆઈની ટીમમાં તમારો પસંદગીદાર ક્રિકેટર તમારો પસંદગીદાર ક્રિકેટર એટલે આને પૂછું તો આનો જવાબ અલગ હોય
બીજા વ્યક્તિને પૂછું તો એનો જવાબ અલગ હોય, એટલે વ્યક્તિએ વ્યક્તિએ એના જવાબ બદલાતા હોય, એટલે વ્યક્તિએ વ્યક્તિએ અભિપ્રાય શું થાય બદલાય, એટલે આ જે સમૂહ છે એ ગણ દર્શાવતો નથી. અને ધ્યાન રાખજો આ અનંત સુધી વિસ્તરેલી જે સંખ્યાઓ છે એ ચોક્કસ છે, અનંત ગણ થયો, અનંત સુધી વિસ્તરેલી સંખ્યા છે બરાબર, એ સુનિશ્ચિત છે બરાબર, અનંત અનંત સુધી છે આપણને ખબર છે સુનિશ્ચિત છે, એટલે આ જે સમૂહ છે એ ગણ દર્શાવે છે. જેમ પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યા ક્યાં સુધી હોય, એક થી લઈને એન સુધી હોય, અનંત સુધી હોય, એ સુનિશ્ચિત છે. એ સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય થઈ ગયો, આપણે એને પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ. ખબર પડી ગઈ આટલું બરાબર, આ ગણની વાત કરી બરાબર ને. એમ તો અવ્યાખ્યાયિત પદો કયા કયા કીધા મેં, બિંદુની કોઈ વ્યાખ્યા નથી, બિંદુ રેખા સમતલ અવકાશ એ બધા અવ્યાખ્યાયિત પદો છે, ગણની અવ્યાખ્યાયિત છે બરાબર. પણ રજૂ કરવો હોય અને વ્યાખ્યાના સ્વરૂપે રજૂ કરવો હોય તો આવું કહી શકાય કે ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓ અથવા સંખ્યાઓનો સમુદાય, એને ગણ કહેવાય. ઓકે ચલો એના પછી જોઈએ. એના પછી ગણની વાત કરી તો ગણને દર્શાવવા માટે, ગણને દર્શાવવો હોય તો કેપિટલ લેટર્સનો ઉપયોગ થાય છે. જો ગણને દર્શાવવા માટે કેપિટલ લેટર્સ એટલે એ બી સી ડી વડે દર્શાવાય છે. ધારો કે ચાર પ્રશ્નો પૂછ્યા હોય, મારે એને નામ આપવા હોય તો ગણને નામ આપી દેવાના એ બી સી ડી. તો ગણને દર્શાવવા માટે કેપિટલ લેટર્સનો ઉપયોગ થાય છે. જ્યારે એના ઘટકો જે હોય, ગણના ઘટકો એટલે સભ્યો એલિમેન્ટ, એને દર્શાવવા માટે સ્મોલ એ બી સી ડી નો ઉપયોગ થાય છે. ખબર પડી ગઈ, ગણને દર્શાવવા માટે એ બી સી ડી નો ઉપયોગ થાય કેપિટલ લેટર્સનો, જ્યારે તેના ઘટકોને દર્શાવવા માટે સ્મોલ લેટર્સનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ઓર એક્ઝામ્પલ લઈએ છીએ, એક્ઝામ્પલ લઈએ ગણ એ બરાબર, જો ગણને દર્શાવવા માટે કેપિટલ લેટર્સનો ઉપયોગ કરીશું અને એના ઘટકોને દર્શાવવા માટે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરીશું, આ ગણ એ થયો અને એ બી સી એના શું થયા, ઘટકો અથવા એના સભ્યો બરાબર. એ જ પ્રમાણે બીજો ગણ બી લઈએ તો ગણ બી બરાબર, એના ઘટકો લઉં છું પી યુ આર, આ ગણને કેપિટલ લેટર્સમાં દર્શાવાય અને એના ઘટકોને સ્મોલ લેટર્સમાં દર્શાવાય બરાબર. અંદર જે છે એને ઘટકો બી કહેવાય, સભ્યો પણ કહેવાય, ઇંગ્લિશમાં આપણે એને એલિમેન્ટ કહીશું, એલિમેન્ટ કહીશું બરાબર. ચલો એના પછી, એના પછી એક્સ બિલોંગ્સ ટુ એ, આ જે સંકેત લખ્યો છે એને શું કહેવાય, બિલોંગ્સ ટુ એ. ચલો એક્સ બિલોંગ્સ ટુ એ એનો અર્થ થાય, એનો અર્થ શું થાય, એક્સ એ ગણ એ નો સભ્ય છે, એક્સ એ ગણ એ નો સભ્ય છે, એ નો સભ્ય અથવા ઘટક છે બરાબર. અને વંચાય બિલોંગ્સ ટુ, એક્સ બિલોંગ્સ ટુ એ, તો એક્સ એ ગણ એ નો સભ્ય છે અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ કરવું તો એનો અર્થ થાય કે એક્સ એ ગણ એ નો સભ્ય નથી, એક્સ એ ગણ એ નો સભ્ય નથી. એટલે હંમેશા ધ્યાન રાખજો, કોઈ ઘટક હશે ને ઘટક, તો ઘટક બિલોંગ્સ ટુ ગણ થાય, ધ્યાન રાખજો ઘટક બિલોંગ્સ ટુ ગણ થાય. ઉદાહરણ તરીકે જો ઉપરનું ઉદાહરણ લો, ગણ બી બરાબર મેં શું લીધું, ગણ બી બરાબર પી ક્યુ આર લીધા છે, તો આ ગણ બી થયો અને આ એના સભ્યો અથવા ઘટકો થયા. ચલો પી એ બી માં છે કે નહીં, તો પી એ કોનો સભ્ય છે, બી નો, ક્યુ પણ બી નો સભ્ય છે અને આર પણ બી નો સભ્ય છે, લખવું એ શું લખાય, પી બિલોંગ્સ ટુ બી, એટલે પી એ ગણ બી નો સભ્ય છે, ક્યુ બિલોંગ્સ ટુ બી અને આર બિલોંગ્સ ટુ બી, એટલે પી ક્યુ આર એ ગણ બી ના સભ્યો છે, પણ એ બિલોંગ્સ ટુ બી થાય, એ બી નો સભ્ય છે નથી, તો શું કરો, ડઝ
नॉट बिलोंग्स टू डज नॉट बिलोंग्स टू એટલે એ ઘટક એ ગણનો સભ્ય નથી તો બિલોંગ્સ ટુ ક્યારે બને તો કોઈ ઘટક હોય ને ઘટક છે એ ગણનો સભ્ય બને ધ્યાન રાખજો ઘટક એ આ ઘટક એ ગણનો સભ્ય બને ખબર પડી એ આ ઘટક p બિલોંગ્સ ટુ b q બિલોંગ્સ ટુ b r બિલોંગ્સ ટુ b પરંતુ a એ b નો સભ્ય છે નથી તો a ડઝ નોટ બિલોંગ્સ ટુ b ઓકે તો અહીંયા એક નોંધ લખી નાખીએ નોંધ નોન નંબર 1 ચલો આને શું કહેવાય ઇંગ્લિશમાં બિલોંગ્સ ટુ ઓકે ખબર પડી કે બિલોંગ્સ ટુ અને આને શું કહેવાય વાંચી શું શું ડઝ નોટ બિલોંગ્સ ટુ ખબર પડી કે belongs to એટલે સભ્ય છે અને does not belongs to એ સભ્ય નથી ખબર પડી કે belongs to અને does not belongs to આ તમે નવમા ધોરણમાં ભણી રહ્યા હતા યાદ હોય તો ઓકે એટલે અહીંયા ધ્યાન રાખજો આ ગણની વાત કરી અને આપેલો સમૂહ ગણ ક્યારે બને એની વાત કરી ગણને કેપિટલ લેટર્સમાં દર્શાવાય અને એના ઘટકોને સ્મોલ લેટર્સમાં દર્શાવાય ખબર પડી ગઈ belongs to અને does not belongs to માં ખબર પડી ગઈ belongs to એટલે સભ્ય હોય અને does not belongs to એટલે સભ્ય ના હોય ક્લિયર આટલું બરાબર ચલો એના પછી આ દરેક વસ્તુ ધ્યાન રાખજો ચેપ્ટર સેલું છે થોડું ચલો એના પછી વાત કરીએ છીએ ચલો એના પછી વાત કરીએ છીએ ગણને દર્શાવવા માટેની બે રીત છે નિશ્ચિત ચોક્કસ યાદી
ચોક્કસ યાદી બનાવવામાં આવે છે અને બે ઘટકોને તેની વચ્ચે અલ્પવિરામ મૂકી જુદા પાડવામાં આવે છે બરોબર જુદા પાડવામાં આવે છે આ યાદી રીત થઈ બરોબર એટલે ગણને દર્શાવવા માટેની બે રીત છે એમાં પહેલી રીતની વાત કરું છું યાદીની રીત બરોબર યાદી રીતમાં શું છે આ રીતમાં ગણના ઘટકોની ચોક્કસ યાદી બનાવવામાં આવે છે અને બે ઘટકોને તેમની વચ્ચે અલ્પવિરામ મૂકી જુદા પાડવામાં આવે છે હવે ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ નંબર 1 પહેલો એક્ઝામ્પલ લઈએ ગણ e બરાબર હવે આપણને ખબર છે કે ગણના ઘટકોને શેના વડે દર્શાવાય ગણના ઘટકોને કેપિટલ લેટર્સ વડે દર્શાવાય તો ગણ e બરાબર 1 2 3 4 લઉં છું બરાબર આ કયું સ્વરૂપ થઈ ગયું યાદીનું સ્વરૂપ 1 2 3 4 એક પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરો કે તો કયા કયા એ ઈ આઈ ઓ યુ ઘટકોની વચ્ચે શું મૂકવામાં આવે છે તો બે ઘટકો ને તેમની વચ્ચે અલ્પવિરામ મૂકી જુદા પાડવામાં આવે છે બરાબર આ કયું સ્વરૂપ થયું યાદીનું સ્વરૂપ બરાબર યાદીનું સ્વરૂપ હવે યાદીના સ્વરૂપમાં ધ્યાન રાખવાનું ગણમાં બે વસ્તુ ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ વસ્તુને તમે ગણમાં લખો તો ગણમાં ક્રમના નિયમનું મહત્વ હોતું નથી આ ધ્યાન રાખજો મેં ગણમાં શું લખ્યું છે 1 2 3 4 લખ્યું છે તો કોઈને એમ થાય કે મારે 1 4 3 2 લખવા હોય તો પણ ચાલે એટલે ગણમાં ઘટકોનું ક્રમમાં પાલન થાય તે જરૂરી હોતું નથી એટલે આમાં ખાસ ધ્યાન રાખજો ગણમાં ઘટકોના ક્રમનું પાલન થાય તે જરૂરી નથી આ ખાસ ધ્યાન રાખજો ગણ એ બરાબર 1 2 3 4 લખ્યું છે મેં તો ગણના ઘટકોમાં ક્રમના નિયમનું પાલન થાય તે જરૂરી નથી ઉપર ઉદાહરણ જોઈએ જો ઉપરના ઉદાહરણને તમે આમ પણ લખી શકો a બરાબર 1 4 3 2 બરાબર એટલે ગણના ઘટકોમાં આમાં ક્રમના નિયમનું પાલન થાય તે જરૂરી નથી તમે આડા અવળા લખી શકો 1 2 3 4 ની જગ્યાએ કોઈને એમ થાય મારે 4 પહેલા લખવા છે તો પણ લખાય એટલે એક અગત્યનો મુદ્દો ધ્યાન રાખજો ગણના ઘટકોમાં ક્રમના નિયમનું પાલન થાય તે જરૂરી નથી અને ગણના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી બીજું ઉદાહરણ બીજો મુદ્દો ગણના ઘટકોનું પુનરાવર્તન આ ઘટકોની અંદર જે રિપીટ થતો હોય ને ગણના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી આ બીજો મુદ્દો કે ગણ માટે આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખજો બરાબર ક્રમના નિયમનું પાલન થતું નથી અંદર જે ઘટકો છે એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી અને બીજું ઘટકો પુનરાવર્તન કરવામાં આવતા નથી ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ લઈએ બરાબર આપણે પીએમ મોદીનું ઉદાહરણ લઈએ છીએ ચલો ઉદાહરણ તરીકે એન એ આર ઈ એન ડી આર ઈ નરેન્દ્ર આ નામ નરેન્દ્ર લખ્યું છે નરેન્દ્ર શબ્દના આ શબ્દ છે નરેન્દ્ર શબ્દના બધા જ મૂળાક્ષરો
નરેન્દ્ર શબ્દના બધા જ મૂળાક્ષરો વડે બનતો ગણ લખો છે. નરેન્દ્ર શબ્દના બધા જ મૂળાક્ષરો વડે બનતો ગણ લખો છે. બરાબર. હવે નરેન્દ્ર શબ્દના બધા જ મૂળાક્ષરો વડે બનતો ગણ લખો તો આમાં કયા કયા અક્ષરો આવે? જો એન, પછી એ, પછી આર, પછી ઈ, પછી એન આવી ગયા. એટલે રિપીટેશન કરવા નથી, ધ્યાન રાખજો. મેં પહેલા લખ્યું ગણના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી, એટલે રિપીટેશન નહીં કરવાનું. એક અક્ષર એક વાર આવી ગયો તો બીજી વાર લખવાનું નથી. તો એન, એ, આર, ઈ, એન આવી ગયું, ડી વધ્યો, ડી, પછી આર આવી ગયું, લખવાનું નહીં, એ આવી ગયું, લખવાનું નહીં. બરાબર. આ કયું સ્વરૂપ થઈ ગયું? આ યાદીનું સ્વરૂપ થઈ ગયું. બરાબર. એટલે ગણમાં અગત્યની બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગણમાં બે વસ્તુ યાદ રાખવાની કે ગણના ઘટકોમાં ક્રમનું પાલન થાય તે જરૂરી નથી. એટલે ઘટકોને તમે આડા અવળા કોઈ પણ ક્રમમાં લખી શકો. બીજો મુદ્દો, ગણના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. બરાબર. ધારો કે આ નરેન્દ્ર શબ્દ છે, એમાં કુલ 1 2 3 4 5 6 7 8 અક્ષર છે. હવે આ શબ્દના બધા જ મૂળાક્ષરો વડે બનતો ગણ લખવો હોય તો એમાં જે રિપીટેશન થાય છે એ બે વાર લખવાનું નહીં. બરાબર. બરાબર. એટલે આ કયા કોની વાત કરી? આ યાદીની રીતની વાત કરી છે. ગણને દર્શાવવા માટેની બે રીત છે, આ યાદીની રીત થઈ ગઈ, આ પણ યાદીની રીત થઈ ગઈ. અને લખવા માટે બે મુદ્દા ખાસ ધ્યાન રાખજો, એમાં ક્રમના નિયમનું પાલન થાય તે જરૂરી નથી, ઘટકો આડાવડા તમે લખી શકો. અને બીજું, રિપીટેશન કરવાનું નથી એટલે પુનરાવર્તન કરવામાં આવતું નથી. બરાબર. એના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. બરાબર. એટલે આ યાદીના રીતની વાત કરી. ચલો એના પછી વાત કરીએ છીએ બીજી કઈ રીત, ગુણધર્મની રીત. તો નંબર બે, યાદીની રીત પછી ગુણધર્મની રીત. ગણના બધા જ ઘટકો સામાન્ય ગુણધર્મ ધરાવે છે. બરાબર. આ રીતમાં ગણના બધા જ ઘટકો સામાન્ય ગુણધર્મ ધરાવે છે, અને જે ગુણધર્મ ધરાવતો ના હોય એને એ ગણમાં સમાવેશ કરવામાં આવતો નથી. અને તે ગુણધર્મ અને તે ગુણધર્મ ન ધરાવતા ઘટકો તે ગણમાં હોતા નથી. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, ગુણધર્મની રીતની વાત કરીએ છીએ એમાં આ ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ, E બરાબર 1 2 3 4. આ કયા સ્વરૂપે છે? આ યાદીનું સ્વરૂપ થયું, યાદીનું સ્વરૂપ. બરાબર. હા, બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. મારે આને ગુણધર્મ સ્વરૂપે લખવું હોય શું લખાય? અહીંયા ધ્યાન રાખજો, E બરાબર X જ્યાં, આમ બે ટપકા કર્યા એને વાંચજો, X જ્યાં, એટલે કોઈ ગુણધર્મ છે. જો આ રીતના બધા જ ઘટકો સામાન્ય ગુણધર્મ, X જ્યાં. હવે આ ગુણધર્મ લખો શું લખાયા? ગણ એમાં કેટલા ઘટક છે? 1 2 3 4. તો આને ગુણધર્મ સ્વરૂપે લખો શું લખાય?
पांच थी नानी प्राकृतिक संख्या कहवाय के ना कहवाय, तो एक्स ज्यां एक्स केवी पांच थी नानी प्राकृतिक संख्या, पांच थी नानी प्राकृतिक संख्या थई गयो। એટલે જો આ યાદીનું સ્વરૂપ અને આ ગુણધર્મનો સ્વરૂપ, એટલે ગુણધર્મના સ્વરૂપમાં શું કરવાનું, કોઈ ગુણધર્મ સામાન્ય ગુણધર્મ ધરાવે છે એટલે આપણે અહીં દર્શાવ્યું x જ્યાં x, હવે x જ્યાં x એ કેવી છે, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હોય, 1 2 3 4, ક્લિયર? ખબર પડી ગઈ યાદીનું સ્વરૂપ અને આ ગુણધર્મનું સ્વરૂપ, યાદીનું સ્વરૂપ અને ગુણધર્મનું સ્વરૂપ। એના પછી નંબર 2 બીજું ઉદાહરણ લઈએ, b = 1 3 5 7 અનંત સુધી। હો આપણને ખબર છે કે આમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે ભલે અનંત સુધી છે, પણ આ ગણ દર્શાવે છે, તો મારે આ ગુણધર્મ સ્વરૂપ, આ યાદીનું સ્વરૂપ થઈ ગયું, અમારે આને ગુણધર્મ સ્વરૂપે લખવું, શું લખાય, x જ્યાં, આ લખીશું આપણે, આ બે ટપકા કર્યા છે એને કહીશું x જ્યાં x એ, તો આ બધી કેવી સંખ્યા થઈ, 1 3 5 7 નું કેવી છે, અયુગ્મ છે અને પાછી ધન છે, ધન એટલે કે લખશું પ્રાકૃતિક સંખ્યા, x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર? આ યાદીનું સ્વરૂપ, આ ગુણધર્મનું સ્વરૂપ, બરાબર? નંબર 3, એટલે ગુણધર્મ સ્વરૂપમાં શું છે કે બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મથી જોડાયેલા હોય, આ ગુણધર્મ થઈ ગયું, અને આ સ્વરૂપે લખવું હોય તો લખાય, એટલે યાદી પરથી શેમ આ ગયા આપણે ગુણધર્મમાં, અને ગુણધર્મ આપેલો હોય એના પરથી યાદીમાં પણ જઈ શકતા, એટલે ગણની દર્શાવવા માટેની બે રીતો છે, યાદીની રીત અને બીજી કઈ રીત છે, ગુણધર્મની રીત। ચલો ગણ c બરાબર બીજો લઈએ ઘટક e e i o u, આ શું છે, તો આ અંગ્રેજી મૂળાક્ષરમાં શું છે, બધા સ્વર થયા, તેમ લખો શું લખાય, x જ્યાં x e, x જ્યાં x e, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર થઈ ગયા। એટલે આ રીતે આપેલા ગણને યાદીનું સ્વરૂપ છે, આ એને ગુણધર્મ સ્વરૂપે દર્શાવીશું, તો ગુણધર્મ આપણે આમ દર્શાવીશું, એક્સ જ્યાં એક્સ એ કેવું, અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર, એટલે આ સ્વર આવી ગયા, આમાં એક્સ જ્યાં એક્સ એ કેવું, અયુગ્મ તો ખરી અને કેવી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, આમાં 1 થી 4 એટલે 5 થી નાની કેવી થઈ, પ્રાકૃતિક સંખ્યા, એટલે x જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા થાય, એટલે આ યાદીનું સ્વરૂપ, આ ગુણધર્મનું, આ યાદીનું, આ ગુણધર્મનું, આ યાદીનું અને આ ગુણધર્મનું સ્વરૂપ થયું, ક્લિયર? એટલે ગણને દર્શાવવા માટેની બે રીત છે, યાદીની રીત અને ગુણધર્મની રીત। યાદીની રીતમાં શું છે, તો યાદીની રીતમાં આ રીતમાં ગણના ઘટકોની ચોક્કસ યાદી બનાવી, જો આ ચોક્કસ યાદી બનાવી 1 2 3 4, અને બે ઘટકોને અલગ પાડવા માટે વચ્ચે શું મૂકવામાં આવે, અલ્પવિરામ મૂકી જુદા પાડવામાં આવે છે, ચોક્કસ યાદી બનાવી, આમાં ચોક્કસ યાદી બનાવી જોઈએ, બરાબર? આમાં ચોક્કસ યાદી બનાવી, કેવી સંખ્યાઓ છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, આમાં બધા કેવા છે, સ્વરો છે, અલ્પવિરામ મૂક્યું એટલે યાદીનું સ્વરૂપ થઈ ગયું, ગુણધર્મ લખવો હોય તો આ બધા શું છે, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો થયા, બરાબર? ખબર પડી ગઈ, ઓકે? એટલે ગણને દર્શાવવા માટેની બે રીત છે, યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત, ક્લિયર? આટલું બરાબર, ખબર પડી ગઈ। ચલો એના પછી તમે 11માં સાયન્સમાં આવ્યા છો, બરાબર, હવે એક અગત્યનો મુદ્દો ધ્યાન રાખજો, હું પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપજો, બરાબર? ખાલી મેથ્સ મેજિક, મેથ્સ મેજિક, ઓકે, ખાલી, ઓકે। ચલો પહેલો પ્રશ્ન, આ ત્રણ જવાબ ફરી લાવજો,
जीरो भाग्या वन शू थाय, वन भाग्या शू जीरो शू थाय, अने तीजो प्रश्न जीरो भाग्या जीरो शू थाय। आ त्रण प्रश्नना जवाब कोई लावजो, बराबर? आ होमवर्क छे, बराबर? आ होमवर्क, जीरो भाग्या वन शू थाय, वन भाग्या जीरो शू थाय, अने जीरो भाग्या जीरो शू थाय। लेक्चर पूरो थशे एटले छेल्ले हुं अहींया क्वेश्चन मूकी दईश, ए विचारजो, વિચારી પછી જવાબ આપજો, બરાબર? આ મેથ્સ મેજિક છે, સમજવા માટે ખાલી, બરાબર? ગણિત ગમ્મત એના માટે આપણે આટલે સુધી ભણ્યા છે, આગલા પીરિયડમાં આનાથી આગળની ચર્ચા કરીશું। આજે આપણો પહેલો લેક્ચર છે એટલા માટે આટલે સુધી રાખીએ છીએ। હવે નાનું અમથું હોમવર્ક આપું છું, 0 ભાગ્યા 1 શું થાય, બીજો પ્રશ્ન 1 ભાગ્યા 0 શું થાય, અને ત્રીજો પ્રશ્ન 0 ભાગ્યા 0 શું થાય। એ ઘરે જઈને શાંતિથી મગજનો મહત્તમ ઉપયોગ કરી અને ધ્યાનથી વિચારજો। ક્લિયર ટુ? ઓકે, થેન્ક યુ।